ભારતની આંતરરાષ્ટ્રીય સરહદો પર અત્યારે માહોલ ગરમ છે, પછી તે ચીનની સરહદ હોય કે પાકિસ્તાનની, તમામ સરહદો પર સૈનિકો મોરચો માંડીને સરહદોની રખેવાલી કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર સેનાના જવાનોની સાથે સાથે વર્ષોથી એક અદ્રશ્ય શક્તિ પણ રખેવાલી કરી રહી છે. ત્યારે આ અદ્રશ્ય શક્તિ કઈ છે અને ત્યાંનો શું નજારો છે તે આજે પ્રથમવાર બીકી ન્યૂઝ ચેનલ તમને બતાવવા જઈ રહ્યું છે. ગુજરાતમાં આવેલું બનાસકાંઠા જિલ્લો. બનાસકાંઠા જિલ્લાના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે અને આ જિલ્લાની ઉત્તરમાં રાજસ્થાનની આંતરરાજ્ય સરહદ આવેલી છે તો પશ્ચિમમાં પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ. આમ તો આ સરહદ શાંત છે, પરંતુ તેમ છતાં 1965 અને 1971ના પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેનાએ આ સરહદ પર હુમલો કરવાની યોજના બનાવી હતી. પરંતુ સરહદ પર આપણા સૈનિકોની સાથે સાથે દુશ્મનની તોપોનો સામનો એક અદ્રશ્ય શક્તિ પણ કરી રહી હતી અને તે છે રણ પ્રદેશમાં આવેલા નડાબેટમાં બિરાજમાન નડેશ્વરી માતા. આ મંદિર પાકિસ્તાનની સરહદને અડીને આવેલું મંદિર છે. અહીં જતા પહેલાં સુઈગામ પહોંચવું પડે છે અને ત્યારબાદ ભારતનું છેલ્લું ગામ જલોયા આવે છે. જલોયાથી આપણે આગળ નીકળીએ એટલે થોડી દૂર જતાં જ અફાટ રણની શરૂઆત થાય છે અને જ્યાંથી રણની શરૂઆત થાય છે ત્યાં જ ભારતના સીમા સુરક્ષા બલની એક ચોકી પણ આવેલી છે, જ્યાં વાહનોની સાથે સાથે મંદિર પર જતા દર્શનાર્થીઓની સેનાના જવાનો દ્વારા નોંધણી કરવામાં આવે છે. રણમાં તો સામાન્ય રીતે ગરમી પડતી હોય છે, પરંતુ રણમાં તમે ક્યારે દરિયો જોયો હોય તો તમારો જવાબ ના હશે. અને જો દરિયો જ જોવો હોય રણમાં તો તમારે એકવાર બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલા સુઈગામ નજીક નડેશ્વરી માતાના મંદિરની મુલાકાત લેવી પડશે. નડેશ્વરી મંદિર જતાં શરૂઆત ડીસાથી થાય છે, ડીસા બાદ થરાદ અને થરાદ બાદ સુઈગામ આવે છે અને સુઈગામ બાદ અહીં આર્મી ચેકપોસ્ટ ઉપર ચેક ઇન કરાયા બાદ તમને આગળ પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે રસ્તામાં કેટલાક આહલાદક દ્રશ્યો પણ જોવા મળે છે. જે કુદરતી સૌંદર્ય હોય છે તેની શરૂઆત ઠીક અહીંથી જ થાય છે. આગળ અમે તમને બતાવીશું કે આ રસ્તા ઉપર કુદરતે કેટલું સૌંદર્ય રાખ્યું છે અને અત્યારે જે ચોમાસાનો સમય છે તે ચોમાસાના સમય દરમિયાન અહીં વનની અંદર રણની અંદર પાણી જોવા મળી રહ્યું છે. નોંધણી કર્યા બાદ જે દ્રશ્યો જોવા મળે છે તે દ્રશ્યો એકદમ જુદા હોય છે. અફાટ રણ વચ્ચે તૈયાર થયેલો માત્ર ડામરનો માર્ગ હોય છે, તેના સિવાય ત્યાં કશું જ હોતું નથી. વરસાદની ઋતુમાં ડામરના રોડની બંને બાજુ આવેલા રણમાં પાણી ભરાયેલા છે અને અહીં આ પાણીમાં અત્યારે વિદેશી પક્ષીઓ પણ જોવા મળી રહ્યા છે. માના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ અહીં પોતાના વાહનોને રોકે છે અને ત્યાં દરિયા જેવા ભરાયેલા પાણી પાસે ફોટોગ્રાફી પણ કરતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષથી નડેશ્વરી માતાના મંદિરનો જે વિકાસ થયો છે તે ખૂબ જ સુંદર વિકાસ છે અને તેના લીધે આ વિસ્તારની કાયા બદલાઈ ગઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. અત્યારે આમ જોવા જઈએ તો ચોમાસાની સિઝન છે અને ચોમાસાના પાણીથી જે અત્યારે ભારત પાકિસ્તાનની જે બોર્ડર છે ત્યાં અત્યારે નયન રમ્ય આખો વાતાવરણ સર્જાયેલો છે. અત્યારે પ્રવાસીઓનો દશેરો પુષ્કળ છે, શનિ રવિ પ્રવાસીઓ આમ જોવા જઈએ તો સમગ્ર ગુજરાતમાંથી અને રાજસ્થાનમાંથી પણ આવી રહ્યા છે અને અહીં જે આ દરિયો છે તે આમ જોવા જઈએ તો પૌરાણિક તરીકે જોવા જઈએ છે. રા નવગણ છે તે વખતથી છે, પહેલાંના કાળમાં દરિયો હતો, અત્યારે પણ આપણે દરિયા જેવો અત્યારે આપણે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ બાજુ પુષ્કળ વરસાદ પણ છે અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાસીઓ પણ શનિ રવિનો ધસારો થઈ રહ્યો છે અને અત્યારે ડેવલપ પુષ્કળ પ્રમાણમાં થઈ રહ્યો છે જોવા જઈએ તો. અને એક કહો તો જે રણ હતું એમાં આ ડેવલપ થવાથી જે 0.થી વૃદ્ધિ જે પ્રવાસીઓ છે તેને લીધે આખા સમગ્ર તાલુકાનો જોવા જઈએ તો વ્યાપ વધી ગયો છે અને પ્રવાસીઓ કન્ટિન્યુ શનિ રવિ પુષ્કળ પ્રમાણમાં ધસારો થઈ રહ્યો છે. રણના કાંઠે અને ભારત પાકિસ્તાનની સરહદ પર આવેલા આ નડેશ્વરી માતાના મંદિરની વાત કરવામાં આવે તો આ મંદિર એક ચમત્કારિક મંદિર છે અને અહીં દર વર્ષે ચૈત્ર સુદ નોમના ભવ્ય લોકમેળો યોજાય છે. આ મંદિરમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે.
આ મંદિરની અન્ય ખાસિયતની વાત કરવામાં આવે તો આ મંદિરમાં માતાજીની પૂજા પણ સેનાના જવાનો કરે છે અને સેનાના જવાનો જ માતાજીની આરતી ઉતારે છે। આ મંદિરના ટ્રસ્ટી જણાવી રહ્યા છે કે જ્યારે 1971નું યુદ્ધ થયું હતું ત્યારે ભારતીય સેનાના કર્નલ રાત્રિના અંધકારમાં રસ્તો ભૂલી ગયા હતા અને તે સમયે માં નળેશ્વરીના મંદિર શિખર પર એક જ્યોત સ્વયંભૂ રીતે પ્રગટ થઈ હતી અને તેના લીધે રણમાં ભટકેલી ભારતીય સેના કુશળતાથી સુરક્ષિત જગ્યા પર પહોંચી શકી હતી। ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદની જે દર્શન કરવા માટે લોકો જાય છે તેના માટે સૌથી પહેલાની શરૂઆત અહીંથી થાય છે। અહીં આવેલા નળેશ્વરી માતાના મંદિરે અહીં ભક્તો આવી માતાના ચરણોમાં માથું ટેકી અને સરહદના દર્શન કરવા જાય છે। વર્ષો પહેલાં આ મંદિર ઉપર લોકોની ખૂબ જ ઓછી અવરજવર હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા પર્યટન તરીકે આ વિસ્તારનો વિકાસ કરવામાં આવતા અત્યારે દર શનિ રવિએ અહીં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે। આ મંદિરના ચમત્કારિક કિસ્સાઓ વિશે આપણે મંદિરના પૂજારી સાથે વાત કરીશું। આ નળેશ્વરી માતાજીનું મંદિર આમ તો વર્ષો પુરાણું છે, પણ પહેલો BSF 1965નું યુદ્ધ થયું એ ટાઈમે માતાજીએ નળાબેટ BSF પહેલો પરચો આપ્યો હતો અને રણની અંદર રાતે લશ્કર ભૂલી ગયું એ ટાઈમે માતાજી આ વખડા ઉપર જ્યોત ચાલુ થઈ અને BSF શરૂ થઈ અહીંયાથી કરીને અત્યાર સુધી આ માતાજીની તમામ સતત આરતી BSF કેમ્પ કરે છે। એની પાછળ સતત બધે બાકીના ગોમજનોએ બધે ભીડથીના માતાજીનું મંદિર બનાવ્યું, પદે સ્વામી સચ્ચિદાનંદની પ્રેરણાથી આ વધારે વિસ્તાર થયો। અત્યારે 150 ગૌશાળા ચાલે છે, તેની અંદર 150-200 ગાયો છે અને એની પાછળ અત્યારે ગુજરાત સરકાર તરફથી જે ટુરિસ્ટ વિભાગનો જે બોર્ડર સીમા ચાલુ કરી અહીંયાથી કરીને હજારોની સંખ્યામાં આજ શનિ રવિને દિવસે આ મેળામાં આવે છે। હવે આ ચૈત્ર સુદ નૂમને દિવસે આ નળાબેટ માતાજીનો મેળો ભરાય છે અને એની અંદર લાખોની સંખ્યા વસ્તી અહીં ઉદભવે છે અને બનાસ ડેરીમાંથી દર વર્ષે 15,000 લિટર છાશ એ બનાસ ડેરી આ માતાજીના યાત્રાળુઓ માટે ફ્રીમાં આપે છે અને આ રીતે પરંપરા અત્યાર સુધી આ ચાલુ છે। અને એના સિવાય આ માતાજીએ પરંપરા ચમત્કારી કિસ્સામાં એવું છે કે જ્યારે તારે લશ્કરને પણ આપ્યા છે, બાકીની વસ્તીને પણ આપ્યા છે અને મને ખુદને પણ આપ્યા છે કે જે શ્રદ્ધાથી મને હેંડીને આવે કડપ કે એક એવું ઉદાહરણ તરીકે આલું કે આજની તારીખમાં ડેપ્યુટી કમિશનર અમદાવાદની અંદર છે એ ભાઈને લગભગ દીકરીને દીકરા વચ્ચેનો 15 વર્ષનો ગાળો હતો, સુભાષભાઈ ત્રિવેદી, અને એ અહીંયાથી આમ માતાજી માપતા હોય આવ્યા હતા, 15 વર્ષે એમને દીકરો આપ્યો હતો। એટલા બધા પુરાવા આજની તારીખમાં સુભાષભાઈ અમદાવાદના ડેપ્યુટી કમિશનર તરીકે પોલીસમાં ફરજ બજાવે છે। નળેશ્વરી માતાના ચમત્કાર અને તેમની પ્રત્યે ભક્તોની શ્રદ્ધા જ ભક્તોને દૂર દૂરથી માતાના મંદિર પર ખેંચી લાવે છે અને માતાજીના દર્શન કરવા માટે ગુજરાતભરથી ભક્તો અહીં આવતા હોય છે। અહીં આવનારા ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે અને અહીં આવનારા તમામ ભક્તોની માતાજી મનોકામના પૂરી કરતા હોવાનું ભક્તો માને છે। હું ઘણા વર્ષોથી આ મંદિર માટે દર્શનાર્થે મેં લગભગ માનસિંહભાઈને 3 વખત કીધું હતું, પણ સંજોગ અનુકૂળ આવતા નહોતા અને આ ગયા રવિવારના દિવસે નક્કી કરી આ રવિવારના દિવસે દર્શનાર્થે આવ્યો છું અને આ મંદિરની જૂની મારી મનોઈચ્છાઓ પૂરી થઈ છે। પ્રાચીન સમયથી બિરાજમાન આ મંદિર ખૂબ જ ચમત્કારિક મંદિર છે અને સમય જતાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને વર્ષ 2015માં અહીં મોટું વિશાળ નવીન મંદિર બનાવવામાં આવ્યું, પરંતુ આજે અહીં પ્રાચીન મંદિર આવેલું છે અને અહીં દર્શન કરવા આવતા ભક્તો માતાજીના પ્રાચીન સ્થાનના દર્શન કરવા માટે પણ જાય છે।